નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આજે આપણે વિષય ગણિતમાં પ્રકરણ 9માં પાના નંબર 67થી પાના નંબર 72નો અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણે પાના નંબર 67 જોઈએ તો એના ઉપર તમને એક પ્રવૃત્તિ આપેલી છે, શિક્ષક શિક્ષક. ધોરણ 2 અના કેટલાક બાળકો શિક્ષક શિક્ષક રમવું ગમે છે. તેઓ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારા કાઢવાનું નક્કી કર્યું છે. અહીંયા વારા કાઢેલા છે ને, જે આપણને કોષ્ટકમાં મૂકેલા છે. વારમાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર આ રીતે વાર આપેલા છે. અને શિક્ષકનું પાત્ર ભજવવાનું એ કોણ ભજવશે એના નામ આપ્યા છે. તેમાં વૈભવ, અલ્પના, ગૌરવ, ગુરુપ્રીત, દીપક અને રેહનુમાન આ રીતે આપણને આ કોષ્ટક આપેલું છે. અને એના આધારે તમને પાના નંબર 68 ઉપર કેટલાક પ્રશ્નો આપ્યા છે. આ પ્રશ્નો છે તે જોઈએ. હવે ખાલી જગ્યા પૂરો. અ કરીને શુક્રવાર પછીના દિવસે ખાલી જગ્યા શિક્ષક બનશે. શુક્રવાર પછીના દિવસે કયો વાર આવે? શનિવાર. તો શનિવારમાં શું લખીશું આપણે? રેહનુમાન શિક્ષક બનશે. ખાલી જગ્યામાં રેહનુમાનનું નામ લખવાનું છે. પછી બ, મંગળવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ખાલી જગ્યા ભજવશે. મંગળવારના પહેલાના દિવસે કયો વાર આવે? આપણે આગળ જોઈ ગયા છીએ. તો મંગળવારના પહેલાના દિવસે સોમવાર આવે. તો સોમવારમાં કોનું નામ છે? વૈભવનું. તો ખાલી જગ્યામાં તમારે વૈભવ લખવાનું. પછી ક, ગૌરવ ખાલી જગ્યાવાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. તો આપણે કોષ્ટકમાં જોઈએ, ગૌરવનું પાત્ર બુધવારે છે. તો એના ખાલી જગ્યા પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. ગૌરવ ખાલી જગ્યા વાર પછીના દિવસે. ગૌરવના પાત્રો ગુરુવાર બુધવારે છે. એના પછીના દિવસે એટલે આગળ બુધ મંગળવાર આવે અને પછીનો દિવસ થાય બુધવાર. એટલે મંગળવારના પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. ખાલી જગ્યામાં મંગળવાર લખવાનું તમારે. પછી ડ, ડમાં દીપક ખાલી જગ્યા વાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. તો આપણે જોવાનું કે દીપકનું વારો શુક્રવારે છે. તો શુક્રવારના પહેલાના દિવસે, તો શુક્રવારનો પહેલાનો દિવસ કયો થાય? એમાં આપણે શું લખવાનું છે? શુક્રવારે દીપકનું વારો છે તો શનિવાર એના પછી આવે. તો શનિવારના પહેલાનો દિવસ આવશે શુક્રવાર. એટલે શનિવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. તો એમાં આપણે લખીશું શનિવાર. આ રીતે ખાલી જગ્યાઓ પૂરવાની છે. આના નંબર 68 ઉપર એક રમત આપી છે, દરરોજ રમત. તમારા વર્ગના સમયપત્રક મુજબ નીચેનું કોષ્ટક ભરો. તો અહીંયા તમને આપણું જે સમયપત્રક હોય છે, ટાઈમ ટેબલ કહીએ, તો એ આપણે અહીંયા લખવાનું છે. તો એમાં પહેલા ખાનામાં તા, શનિ, વાર. તો 1 2 3 4 5 6 એવા તાસ આપણે જે પિરિયડ ગોઠવ્યા હોય એ, અને નીચે વારના નામ લખેલા છે ક્રમમાં. તો એ કઈ રીતે પૂરવાનું એ આપણે હવે હું બતાવું છું તમને, એ આપણે જોઈએ. તો આ રીતે આ કોષ્ટક તમારે પૂરવાનું છે. તેમાં સોમવારે કયા પિરિયડો છે, મંગળવારે કયા છે, બુધવારે કયા તાસ છે, ગુરુવારે કયા છે, શુક્રવારે કયા તાસ છે અને શનિવારે કયા છે એ આપણને અંદર મેં લખેલું છે. આપણું આ ટાઈમ ટેબલ છે. તેના આધારે તમને કે એક કોષ્ટક આપેલું છે.
એ તમારે પૂરવાનું છે પાના નંબર 59 ઉપર. તો એ આપણે જોઈએ. આ કોષ્ટકમાં ધોરણ 2 નું સમયપત્રક જુઓ અને નીચેનું કોષ્ટક ભરો. એમાં તાસ લખ્યા છે, એમાં ચિત્ર, સંગીત, રમત અને લાઇબ્રેરી. તો ક્યારે આવે છે એ આપણે જોવાનું છે. તો એમાં આપણે જોઈએ કયા વારે કયા તાસ આવે છે એ પૂરવાનું છે. આમ બાળકો, આ કોષ્ટક પૂરી અને તેના પરથી તમારે જે પાના નંબર 69 ઉપર જે બીજું સમયપત્રક જુઓ અને કોષ્ટક ભરો એ આપ્યું છે, એ તમારે આ કોષ્ટક ભરી અને પછી એના પરથી એ બીજા નંબરનું કોષ્ટક ભરવાનું છે. અને તેની સાથે આ પ્રશ્નોના જવાબ છે એ પણ એમાંના આધારે પૂરવાના છે. આપણે આ રીતે તમારે મેં જે અહીંયા પૂર્યા છે એ પ્રમાણે ચોપડીમાં તમારે પૂરવાના છે. અને પછી આ બધા પ્રશ્નોના જવાબ નોટમાં લખવાના, આ પુસ્તક ઉતારી અને આ રીતે જોવાનું છે. હવે પાના નંબર 70, એમાં તમને મનપસંદ મહિનો. એક દિવસ સોના, અર્જુન અને જેબા પોતાના મનપસંદ મહિનાની વાત કરી રહ્યા હતા. આપણે આપણા મિત્ર જોડે સાંભળવાનું કે તમને કયો મહિનો ગમે છે. મારા મનપસંદ મહિના મે અને જૂન છે, ત્યારે હું કેરી ખાઈ શકું છું. મને ડિસેમ્બર ગમે છે કારણ કે ડિસેમ્બરમાં નાતાલ આવે છે. પછી મને જુલાઈ અને ઓગસ્ટ ગમે છે કારણ કે આ મહિનામાં વરસાદ આવે છે. તો તમને કયો મહિનો સૌથી વધારે ગમે છે એ તમારે ખાલી જગ્યામાં લખવાનું છે અને કેમ ગમે છે એ તમારે એનું કારણ લખવાનું છે. તો એ પ્રમાણે આ ખાલી જગ્યા તમારે પૂરવાની. હવે નીચે આપ્યું છે, તમારા મનગમતા મહિનામાં તમને શું કરવું ગમે છે તેનું ચિત્ર દોરવાનું છે. પાના નંબર 71, એમાં કોષ્ટકમાં લખવાનું છે મને સૌથી વધુ ગમે છે એ નીચે આપ્યું છે અને કયા મહિનામાં તે આવે છે. તો પહેલાં લખ્યું છે ફળ, તો ખાલી જગ્યામાં લખવાનું કેરી. આ રીતે કોષ્ટક તમારે ભરવાનું છે. તમને જે ગમતું હોય લખવાનું, એવું નહીં કે આ મેં પૂર્યું છે એ પ્રમાણે. તમને બીજું ફળ, બીજું શાકભાજી કે બીજું ફૂલ ગમતું હોય તો બીજું લખવાનું અને કયા મહિનામાં આવે છે એ લખવાનું છે. આ રીતે પૂરવાનું છે. હવે નીચે તમને તે જે તમને આપ્યું છે પાના નંબર 71 ઉપર, તમે કે તમારા મિત્ર ઉજવતા હોય તે 5 તહેવારોના નામ લખવાનું. આ તહેવારો કયા મહિનામાં આવે છે તે પણ લખવાનું છે આપણે. હવે નીચે કોષ્ટક આપ્યું છે તહેવારનું નામ અને કયા મહિનામાં આવે છે તે લખવાનું છે. તમને જે મહિના ગમતા હોય તે અને તે તહેવારો કયા મહિનામાં આવે છે તે લખવાનું. આપણે અહીંયા મેં આ પૂરેલું છે ચોપડીમાં, એ તમારે આ રીતે જોઈ અને પૂરવાનું. તમારે આ મેં તહેવારો લખ્યા છે એ સિવાય બીજા પણ લખી શકો છો અને તે કયા મહિનામાં આવે છે તે લખવાનું છે. હવે આગળ કોઈ પણ એક તહેવારનું દ્રશ્ય અહીં તમારે દોરવાનું છે. તમને ગમતું હોય એ તહેવારનું ચિત્ર અહીંયા દોરવાનું તમારે. આ ખાલી જગ્યા ચોપડીમાં આપી છે એમાં તમારે. હવે આગળ આપણે જોઈએ તો એમાં પાના નંબર 72 ઉપર આપેલું છે, નીચે આપેલી યાદીમાં કેટલાક મહિનાના નામ ખૂટે છે તે મહિનાના નામ લખો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી આપણે ત્યાં માર્ચ લખવાનું ખાલી જગ્યામાં, એપ્રિલ, પછી મે લખવાનું, મે પછી જૂન લખેલું છે ખાલી જગ્યામાં જુલાઈ લખવાનું, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર, ઓક્ટોબર પછી કયો આવે નવેમ્બર, તો ખાલી જગ્યામાં નવેમ્બર લખવાનું અને ડિસેમ્બર તો આપેલું છે. શોધવા માટે કેલેન્ડર જોવું, અહીંયા નીચે પ્રશ્નોના જવાબ આપ્યા છે.